મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો આપણે શનિવારે જે શુક્રવારે જે એપિસોડ મૂક્યો એ એપિસોડ બસો નેવું મો એપિસોડ હતો ને એની અંદર રેકોર્ડિંગમાં અવાજમાં થોડો પ્રોબ્લેમ હતો ઘણા લોકોએ બ બે ત્રણ વાર સાંભળ્યો પણ સમજ નથી પડી એટલે એ જે ટોપિક છે ટોપ સિક્રેટ સાહેબ બહુ જ મહત્વનો વિડીયો હતો અને વિડીયો આજે ફરી આપણે અપલોડ કરીએ છીએ એના વિશે વાત કરવી છે ભગવદ ગીતાની અંદર બારમો અધ્યાય ભક્તિ યોગ એમાં સાતમું જે લક્ષણ છે ભક્તનું એક ક્ષમા કહ્યું એ ક્ષમા વિરસ્ય ભૂષણ ક્ષમા એ તો વીરોનું ભૂષણ છે યાર કોઈ માણસે આપણી ગમે એટલી ભૂલ કરી હોય આપણો ભાઈ આપણો પાડોશી આપણને ગમે એમ બોલી ગયો હોય પણ જ્યારે એને હાર્ટીલી પસ્તાવો થાય એને પોતાની ભૂલ સમજાય અને આપણી પાસે આવીને હાર્ટીલી માફી માગે ત્યારે હંમેશા મિત્રો ભક્ત એને માફ કરી દેતો હોય છે સંત એકનાથના જીવનનો પ્રસંગ છે કે સંત એકનાથ એ ગંગા નદીની અંદર નાવા જાય છે ગંગામાં સ્નાન કરે છે અને એની બહાર નદી કિનારે એક પાનવાળાની દુકાન હોય છે અને જેવા એકનાથ નહીંને બહાર નીકળે છે અને પાનવાળાની એને એકનાથ પ્રત્યે દ્વેષ હશે ગમે તે હશે પણ જેવા નહીંને આવે એટલે પાનની પિચકારી મારે એકનાથ કશું બોલ્યા વગર ફરી નાવા જાય ફરી આવે ફરી પિચકારી મારે ફરી નવા જાય ફરી પિચકારી મારે વારંવાર આવું થયું એટલે તરત જ પેલાને પોતાની ભૂલ સમજાઈ વાહ મેં એમને હેરાન કરવા માટે આટલી વખત પાનની પિચકારી મારી પણ એક વખત મોડામાંથી શબ્દ ન બોલ્યો બોલ્યા વારંવાર એ નદીમાં નાહવા ગયા એને પસ્તાવો થયો એનું હૃદય પરિવર્તન થયું ફરી એકનાથના પગમાં પડી ગયો માણસ ક્યારે રે રે મેં તમને ગુસ્સે કરવા માટે આટલી વખત પ્રયત્નો કર્યા છતાં તમે ગુસ્સે ના થયા મને ક્ષમા કરી દો મને માફ કરી દો ખરેખર આપ મહાન સંત છો ત્યારે સાહેબ એકનાથે જવાબ આપ્યો કે ભાઈ તે ભૂલ કરી જ નથી હું તને કઈ રીતે ક્ષમા કરી શકું કઈ રીતે માફી કરી ભૂલ કરી હોય તો ક્ષમા કરવાનો પ્રશ્ન થાય મારે તો તારો ઉપકાર માનવો જોઈએ કારણ તું મારી ઉપર દસ વખત પિચકારી ના મારી હોત તો દસ વખત ગંગા ગંગામાં સ્નાન કરવાનું મને લાવો મને મોકો ગંગા સ્નાનનો દસ વખત ડૂબકી મારવાનો મોકો ના મળ્યો હોત ખરેખર મારા મન તો ગુનેગાર નથી મારી દ્રષ્ટિમાં તું તો ઉપકારી છું યાર જ્યારે આવું કહ્યું ને કહેવાય છે કે દુકાનવાળો કાયમ માટે એકનાથ શિષ્ય બની ગયો અને જેનામાં દ્વેષ હતો વેરભાવના હતી એ દુકાનવાળો માણસ અલખના પંથે નીકળી પડ્યો અલખના પંથે નીકળી પડ્યો કાયમ માટે એકનાથને પોતાનો આદર્શ બનાવી દીધો કોઈ માણસ આપણી ભૂલ કરે આપણું અપમાન કરે આપણને ગાળો બોલી હોય પણ જ્યારે હારટીલી અને પસ્તાવો થાય ત્યારે ભગવાન કહે છે જો મારો ભક્ત હોય ને તો એક ક્ષમા આપી દે ક્ષમા એ મારા ભક્તનું લક્ષણ છે એનો ગુણ છે એટલે કહ્યું આપણા શાસ્ત્રોએ કે ક્ષમા વિરસ્ય ભૂષણ ક્ષમા આપવી એ વીરોનું ભૂષણ છે એવી રીતે આપણા નિમિત્તે આપણા નિમિત્તે કોઈને દુઃખ થયું હોય આપણા નિમિત્તે કોઈને હારી પહોંચી હોય આપણા નિમિત્તે આપણે કોઈના પ્રત્યે રાગદ કર્યો હોય તો આપણે પણ જ્યારે માફી માગી ત્યારે એની અંદર બેઠેલો પરમાત્મા આપણને માફ કરી દે છે આ દુનિયાનું આ બ્રહ્માંડનું ટોપ સિક્રેટ ટોપ સિક્રેટ વાની નિમિત્તે ખુલ્લું થઈ રહ્યું છે મિત્રો ભરપૂર એનો લાભ ઉઠાવજો લાભ ઉઠાવજો દેવોને દુર્લભ એવો મનુષ્ય અવતાર બને તમને મળ્યો છે બે સત્તા આપી છે મનુષ્ય અવતારમાં ભાવ નાખવાની સત્તા ભાવ બીજ નાખવાની સત્તા સંપૂર્ણ સ્વતંત્ર હું તમે આ દુનિયાનો દરેક મનુષ્ય સ્વતંત્ર છે કેવા ભાવ નાખી શકે સારા ભાવ નાખવાની સત્તા છે પુણ્યના ભાવ નાખવાની સત્તા છે સુખના ભાવ નાખવાની સત્તા છે પાપના ભાવ નાખવાની સત્તા છે ખરાબ ભાવ નાખવાની સત્તા બીજાને મારી નાખવાની સત્તા છે બીજાને સુખી કરવાની સત્તા છે બીજાને દુઃખી કરવાના ભાવ કરવાની સત્તા છે સાહેબ કુદરત કે તું સંપૂર્ણ સ્વતંત્ર છું તને ફાવે એવા ભાવ ફાવે એવું કર્મ બીજ નાખવાની સત્તા છે તને સત્તા છે આ સત્તા નથી જાનવર ગતિમાં નથી નર્ક ગતિમાં નથી ગતિમાં દેવો પાસે પણ આ સત્તા નથી એટલે શાસ્ત્રો એમ કે મનુષ્ય અવતાર લેવા માટે દેવો પણ તડપે છે તડપે છે ક્યારે અમે નજર કેદમાંથી છૂટીએ અને દેવ મનુષ્ય ગતિમાં જઈને અમે મુક્ત થઈ જઈએ કેમ મુક્ત કુદરત સંપૂર્ણ સ્વતંત્રતા એક ભાવ નાખવાની અને બીજી સત્તા સાહેબ ભા નાખેલા ભાવને ફેરવવાની સત્તા આ મનુષ્ય ભાવમાં મળી છે આ સત્તા સાહેબ ટોપ સિક્રેટ છે ભગવદ્ ગીતાનું ટોપ સિક્રેટ કોઈ કહેશે મનોહરભાઈ આખી ભગવદ્ ગીતા વાંચી એમાં લખેલું નથી તમે કઈ રીતે કહી શકો કઈ રીતે અમે આના પર વિશ્વાસ મૂકી શકીએ આ વાણી ઉપર વિશ્વાસ મૂકવો હોય તો મૂકજો ના મૂકવો હોય તો ના મૂકજો મારો કોઈ ફોર્સ નથી કોઈ ફોર્સ નથી જે સત્તાનો મેં અનુભવ કર્યો છે એ સત્તા તમારી આગળ ખુલ્લી કરી રહ્યો છું જે સત્તાનો અમે ઉપયોગ કર્યો છે એ સત્તા હું તમને કહી રહ્યો છું માનો યા ના માનો આપણી મરજી એને સનાતન સત્ય માનો તોય કોઈ વાંધો નહીં એને મોટામાં મોટું ગપ્પું માનો આ વાણીનો તોય કોઈ વાંધો નહીં એનાથી મનહરભાઈના જ્ઞાન ઉપર મનહરભાઈની પરિસ્થિતિ ઉપર કોઈ ફેર કોઈ ફેર નહીં પડે બરાબર કારણ કે હું તો હું તો મારું કામ આધિ વ્યાધિને ઉપાધિમાં સમાધિ મેળવવા નીકળ્યો છું કારણ મોક્ષ કાર્ય મોક્ષ મેળવવા નીકળ્યો છું શાશ્વત સનાતન સુખની શોધમાં નીકળ્યો છું અને સુખ આથી વ્યાધિમાં ઉપાધિ સમાધિ એ સુખ મને જે રસ્તે મળ્યું છે જેનાથી મળ્યું છે એ જ વિજ્ઞાન એ જ રસ્તો તમને બતાવી રહ્યો છું ખોટો નથી બતાવતો પણ સ્વીકારવો ના સ્વીકારવો એ આપની મરજી આપની મરજી મારાથી ફોર્સ ના કરી છે મિત્રો ભાવ નાખવાની સત્તા કુદરતે આપી છે કુદરત કે છે તારા શ્વાસ ચાલુ છે ત્યાં સુધી ભાવ ફેરવવાની સત્તા પણ તને આપી છે તારામાં સત્તા છે સાહેબ સ્થૂળ એક બે દાખલા આપવું એટલે તમને સમજાઈ જશે વિદ્યાર્થી પરીક્ષામાં બેઠો પહેલી પાંચ મિનિટમાં પહેલો જ જે જવાબ લખે છે ખોટો જવાબ લખે છે પાંચ માર્કનો જવાબ છે તદ્દન ખોટો લખી નાખે છે ખોટો જવાબ ખોટો જવાબ હોય તો ઝીરો માર્ક મળે સાચો જવાબ હોય તો પાંચમાંથી પાંચ મળે નિયમ છે આ પરીક્ષાનો કાનૂન છે અમે તો પેપર પેપરો તપાસ એકત્રીસ વર્ષથી નોકરી કરું છું એટલે વિદ્યાર્થીઓના બોર્ડના પેપરો તપાસવા જાઉં છું એટલે તપાસું એટલે મને ખબર કે આખો ખોટો માર્ક છે ખોટો જવાબ છે પાંચ માર્કનો એટલે ઝીરો આખો સાચો છે તો પાંચમાંથી પાંચ ત્રણ કલાક પૂરા થઈ ગયા આપણે પેપર લખી નાખ્યું અને વોર્નિંગ બેલ પડ્યો વોર્નિંગ બેલ પડ્યા પછી પંદર મિનિટ આપણને મળે છે વિદ્યાર્થી વોર્નિંગ બેલ પડ્યો પંદર મિનિટમાં આખું પેપર ચેક કરે છે શરૂઆતની પાંચ મિનિટમાં ખોટો જવાબ લખ્યો છે એ ખોટો જવાબ એની નજરમાં આવી જાય છે ઓ હો 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 પહેલો જવાબ મેં ખોટો લખી નાખ્યો મને સાચો આવડે છે એ ખોટા જવાબ ઉપર લીટો મારી દે અને સાચો જવાબ લખી દે કરેક્શન કરી દે ભલે પાંચ શરૂઆતમાં લખેલો છે પણ ખોટો લખી દીધો એના પર લીટો મારી દે અને પેપરમાં છેલ્લે લે એ જ પ્રશ્ન આખો પંદર મિનિટમાં સાચો લખી દે સાહેબ અને ટાઈમિંગ પૂરો થાય એટલે સુપરવાઇઝર પેપર લઈ લે એને પાંચમાંથી પાંચ સુપરવાઇઝરે આપવા જ પડે અને બીજો એક વિદ્યાર્થી છે એને પણ ખોટો લખ્યો પણ એને વોર્નિંગ બિલ પડ્યા પછી પેપર ચેક નથી કર્યું એને ચેક નથી કર્યું સુપરવાઇઝર પરીક્ષક એને પાંચમાંથી ઝીરો માર્ક આપશે બંને વિદ્યાર્થીઓ નીકળે છે વાતો કરતાં કરતાં કરતા જાય છે અને ખબર પડે છે એકબીજાને વાત કર અરે પેલો વિદ્યાર્થી કહે મેં તો ખોટો લખી દીધો પેલો કહે છે મેં ખોટો લખેલો પણ વોર્નિંગ બેલ પડ્યા પછી પંદર મિનિટમાં મેં એના પર લીટો મારીને સાચો જવાબ લખી દીધો એટલે મને પાંચમાંથી પાંચ મળશે પેલો કે મને આવડતો હતો મેં ચેક ના કર્યો જીરો મળશે એ વિદ્યાર્થી શાળાના દરવાજા પરથી ખબર પડે દોડતો 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 આવે સુપરવાઇઝર પાસે અને સુપરવાઇઝર પેપર લઈને ઓફિસમાં જતા હોય અને એમ કે સાહેબ મને મારી ભૂલ થઈ ગઈ મારો 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 પ્રશ્ન મને આવડતો હતો ખોટો લખી ગયો મને આપો પેપર હું પાંચ મિનિટ લખી દઉં દસ પંદર મિનિટ લખીને તમને આપું સુપરવાઇઝર આપશે સાહેબ ના આપે ના ભાઈ સવા ત્રણ કલાકનો સમય તારો પૂરો થઈ ગયો હવે બાજી તારા હાથમાંથી જતી રહી હવે તો તે ખોટો લખ્યો તને જીરો માર્ક મળશે બસ આવી રીતે મારું તમારું સાહીઠ સિત્તેર એસી વર્ષનું પેપર અત્યારે લખાઈ રહ્યું છે કોઈનું પચાસ વર્ષનું પેપર હોય કોઈનું પંચાવન વર્ષનું કોઈનું નેવું વર્ષનું પેપર હોય એ પેપર રહ્યું છે આવતા પેપર પેપર એ કોઝલ ગુજરાતી મેં એને શરીર કહેવાય એ પ્રોગ્રામ સાહીઠ સિત્તેર એસી વર્ષનો પેપર અત્યારે આપણું લખાઈ રહ્યું છે અંદર જે ભાવ બીજ નાખીએ છીએ જે ભાવ કર્મ નાખીએ છીએ એનાથી ક્ષણે ક્ષણે મારું તમારું પેપર લખાઈ રહ્યું છે મિત્રો લખાઈ રહ્યું છે વોર્નિંગ બિલ પડશે તમે કહેશો સાહેબ પેલા પેપરમાં તો ટકોરો મારે એટલે ખબર પડે કે આ વોર્નિંગ બિલ પડ્યો અહીંયા કેવી રીતે ખબર પડશે વોર્નિંગ બિલ કે હવે પંદર મિનિટ બાકી રહી સાહેબ કુદરત વોર્નિંગ બિલ પાડે છે પણ એ વોર્નિંગ બિલની મને તમને ખબર નથી પડતી કારણ કે જ્ઞાન નથી પચાસ વર્ષ પછી આ વોર્નિંગ બિલ પડવાનું ચાલુ થઈ જાય કાનમાં હડતાલ પડે આંખોમાં મોતીઓ આવે વાળ ધોળા થાય મોડા પર કરચલીઓ પડે ચાલવામાં તકલીફ પડે દાદર ચડતા ચડતા પણ હાફી જવાય ઘરના સભ્યો જે તમને જવાનીમાં તમારી તમારા જ્યારે જ્યારે ગોલ્ડન ઇયર્સ હતા ત્યારે ઘરના સભ્યો તમને બહુ માન આપતા હતા હવે માન ધીમે 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 ઓછું થવું થતું ગયું એક ખૂનામાં એક ખૂનામાં આપણું સ્થાન જતું રહ્યું હવે 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 મારા કુટુંબના નિર્ણયો લેવા માટે મને વારે વારે બધા પૂછતા નથી મને એમ કહેવામાં આવ્યું છે પપ્પા તમે હવે મમ્મી પપ્પા તમે ભક્તિ કરો જાત્રા કરો બધે ફરો લો અમે પૈસા આપીએ પ્લેનની ટિકિટ આપીએ ચારધામની જાત્રા કરો તમારે શાંતિથી હવે ભજન જ કરવાનું છે હવે પરભવનું ભાથું ભક્તિ ધર્મ આ બધામાં તમારે ચંચુપાત નહીં કરવાનું ધંધો છે આ બધું છે બિઝનેસ ચાલે છે છોકરા પરનાવાના છે કઈ સ્કૂલમાં આમાં અમે કરી લઈશું અમારું આ બધી નોટિસો છે કુદરતની આ વોર્નિંગ બેલ છે પણ એ વોર્નિંગ બેલ મોહંકાર લીધે કરતા પણ અહંકાર મારા વગર ઘર ચાલે મારા ડિસિઝન વગર થઈ જાય એટલે નેપોલિયન હિટલર જતા રહ્યા તોય દુનિયા ચાલે છે તું જતો રહીશ તારું ઘર નહીં ચાલે તારા બાપ મરી ગયા તારા દાદા જતા રહ્યા તોય તે ઘર ચલાયું આખી ચિંતા ચાલ્યું ને તારું કુટુંબ ચાલ્યું તમે તારા દીકરા આવો નહીં ચલાવે છોડી દે આ મોહ બધો યાર હા આ વોર્નિંગ બેલ કુદરત કે અમે વોર્નિંગ આપીએ છીએ વોર્નિંગ બિલ પંદર મિનિટ બાકી રહી વિદ્યાર્થીની જે વિદ્યાર્થી ચતુર હતો હોશિયાર હતો એ વિદ્યાર્થીએ ફટાફટ પેપર ચેક કરવા માંડ્યું કઈ જગ્યાએ ખોટો પ્રશ્ન લખ્યો છે ખોટો ચેકીને સાચો પ્રશ્ન લખી દીધો સાહેબ પાંચમાંથી પાંચ મળી ગયા આ વોર્નિંગ મણન તમને મળે પછી એક ડોકિયું એક ડોકિયું આ પેપરને ચેક કરવામાં મારી લેજો એટલે કોઈ કે કહ્યું છે આ જિંદગીના ચોપડામાં સરવાળો માળજો મનને મહેતાજી કરી કામે લગાડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માળજો જમા અને ઉધારતાનો તનો તફાવત કાળી સરવૈયું કોઈ સંતને બતાવજો અને કેટલી કમાની કરી કેટલું કર્યું દેવું આ જિંદગીના ચોપડામાં સરવાળો માણજો મેં જે જે વોર્નિંગો કહીએ વોર્નિંગ બિલ આવે ને બિલ પડે ને એટલે એક ભૂતકાળમાં કરી લેજો અને એનો સરવાળો માડી લેજો બીજી સત્તા આપી છે કુદરત કે છે તારો શ્વાસ બંધ થાય એ પહેલા કુદરત કે તારું પેપર અમે લઈ લઈએ એ પહેલા તારી પાસે સત્તા છે અમે આપી છે સંપૂર્ણ સ્વતંત્ર સત્તા તારા જીવનના પેપરમાં કોઈ ખોટો જવાબ લખાઈ ગયો હોય તો ચેકીને સાચો લખી દે તમે કહેશો મનોહરભાઈ ખોટો લખાઈ ગયો સાચો કેવી રીતે લખવો એ સત્તાની અમને ખબર નથી કુદરતે સત્તા તો આપી છે ખોટો જવાબ લખ્યો એને સાચો લખવાની સત્તા આપી છે પણ એ સત્તાની મનરભાઈ અમને ખબર નથી અમને ખબર નથી એ ખબર આપવા તો આ ટપાલીને કુદરતે મોકલ્યો છે યાર જેને જેને ખબર નથી એ ખબર આપવા માટે કુદરતે આ ટપાલીને મોકલ્યો છે ચોથા વર્ગના કર્મચારીને મોકલ્યો છે બીજી ભાવ સત્તા કુદરત કે છે ભાવ નાખવાની સત્તા આપી છે તો એની સાથે સાથે અમે તને એ ભાવ સુધારવાની ભાવને ફેરવવાની પણ સત્તા આપી છે એટલે હું કહું છું સાહેબ દસ વર્ષે કરેલું ખરાબ કર્મ દસ વર્ષે કરેલો ખરાબ ભાવ નેવું વર્ષની ઉંમરે એ ભાવને ફેરવી શકાય છે એ ભાવને ડીલેટ મારી શકાય છે આ સત્તા મને તમને આપી છે એટલે જાગો યાર જસલ કરી લેવી ચાર સપના જેવો છે સંસાર જેસલ જાડેજો કચ્છનો નાગ એટલી બધી ધર જેને કચ્છનો નાગ કહ્યું કચ્છની અંદર એવું કહેવાય કે બાળક રડતું હોય માને બાળક વિતાડતું હોય હેરાન કરતું હોય અને એ કે રડતો બંધ થઈ જાય જો કચ્છનો નાગ આવે છે કાળો નાગ આવે છે જેસલ જાડેજો આવે છે ઇતિહાસ

છોરું પણ એટલી ધાક હતી છોરું રડતું બંધ થઈ જાય શાંત થઈ જતું આવો કાળો કેર વર્તાવનાર બારવટીઓ જેને પોતાના સગ્ગા ભાણેજ બેન અને બનેવીને બનેવીએ જસલ જાડેજા એના વાવોળ કારણ કે બનેવી કચ્છના રાજાનો મંત્રી હતો અને એ વાવળ આપી દીધા કે આ જગ્યાએ જેસલ છુપાયો છે મારો સારો છુપાયો છે એને પકડી લો સિપાહીઓને મોકલો જેસલ જાડેજાને ખબર પડી કે મારા બનેવીએ મારા બનેવી મને મને પકડાઈ દેવા માટે મને મને કેદ કરાવવા માટે મારા બનેવીએ મારું પગેરું આપી દીધું રાજાને આ ખબર પડી અને સાહેબ જેસલ જાડેજાનો પિત્તો આસમાને ગયો ગુસ્સો વિચાર કરો કેટલો ભયંકર કેટલો ક્રૂર પોતાના બહેન ભણેને પકડી લીધા કોઈ પણ હિસાબે પેલા બેન અને બનેવી ભાણેજોને પકડે છે સિદ્ધ પોતાની બેનને ઘેર પહોંચી ગયો અને બેન બનેવીને પકડી લીધા અને મેસેજ મોકલ્યા બનેવી જ્યાં હોય ત્યાંથી હાજર થાય નહીતર બેન અને ભાણેજોને હું કાપી નાખીશ મને પકડાવવા માટેનો કારસો સાહેબ ઇતિહાસ એવું કહે છે કે બનેવી દોડ તો આવ્યો પોતાની પત્નીને બાળકોને બચાવવા માટે ભાણેજ બેન અને બનેવીને આમ ઉભા રાખ્યા હામે અરે મારા સગા મારા દુશ્મન બન્યા બેનને કહ્યું મારું લોહી મારું દુશ્મન બન્યું મને પકડાઈ જવો છે રાજા પાસે કચ્છનો કાળો નાગ તમને વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સુજી મને પકડાઈને જેલમાં પુરાઈને શું મળત તમને તે વખતે સાહેબ સત્યનું સરનું પકડી રાખ્યું બેન બનેવીએ કહ્યું અમે તારા પક્ષમાં નથી આજે નહીં તો કાલે પણ અમે તને પકડાવી દઈશું સાહેબ આવી વાત કરી એક તલવારના ઝાટકે નાનકડા ભાણેજ જે કરગરતા રહ્યા પગ પકડીને પોતાના મામાના પગ પકડીને નાનું બાળક ભાણે જ કગરતું રહી મને બચાવી લો મારા મા બાપને ના મારશો ના મારશો સાહેબ પેલા બનેવીને તલવાર થી માથું છૂટું કરી બેન કગરતી રહી ભાઈ કગર ભાણે જ કગરતા રહ્યા ના મારશો સાહેબ તલવારથી એક ઝાટકે બેનનું માથું જુદું કરી ભામેજનું માથું જુદું કરી દીધું એક ભાભીએ બેન દીધું તારામાં તાકાત હોય ખરો બારવટીયો મારો દિયર હોય ને તો હું ખરો દિયર ત્યારે માનું ખરો બારવટીઓ તારે માનું ઝા સૌરાષ્ટ્રમાં સતી તોરલ સતી તલવાર સતી ઘોડી આને લઈ આવ તલવાર અને તોડી નાર આ ત્રણ ને લઈ આવું ને તો હું તને હાચો બારવટીયો ગણું મારો દિયર હાચો બારવટીયો છે ભાભીએ મેનું માર્યું અને મેણાનો માર્યો સૌરાષ્ટ્રની વાત પકડી સાહેબ અને સૌરાષ્ટ્રમાંથી ઇતિહાસ આખો છે

ગર્વ થાય અહંકાર થાય છે મારી ભાભીનું મેનું ભાગી નાખ્યું મેં કોણ કે છે તોડી રાણી તોડી તલવાર ને તોડી ઘોડી ના લવાય ભાભીની પગમાં મૂકીને કહી દઉં જો તમારો મેનું ભાગી નાખ્યું મેં ત્યાં તો દરિયામાં ભયંકર વાવાઝોડું ભયંકર તોફાન ચાલુ થઈ જાય યાર અને તોફાનની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે જબરજસ્ત આવડું ડોલવા માંડે ભયંકર તોફાન તોફાન સાક્ષાત મોત દેખાયું કોઈ માણસ ગમે એટલો ભયંકર એ સિકંદર હોય નેપોલિયન હિટલર હોય પણ સિકંદર પણ મોત જોઈને થથરી ગયેલો સાહેબ લાખોનું લોહી રેડનાર સિકંદર પણ સામે મોત જોયું ને હારી ગયો મોતની સામે મોતની સામે ભલભલો મોટો તિસ્માર ખા હોય એ પણ હારી જાય કચ્છનો કાળો નાગ પણ થથરી ગયો યાર મોત દેખાયું તોરલને કહ્યું મને ખબર છે તું સતીશું મને આ મોતના મુખમાંથી બચી લે બચાવી જો જોડી ગળીના છઠ્ઠા ભાગમાં આ નાવડું ડૂબી જશે આ તોફાન આપણા નાવડામાં ડૂબાડી દેશે આપણે બંને મરી જઈશું આ દરિયો આપણને ભરખી જશે મારે નથી મરવું તોડલ મારે જીવવું છે મારે નથી મરવું મારે તો હજુ 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 ઘણા બધા કાળા કેર કરવા છે મને બચાવી લે ત્યારે સતી તોડલ બોલે જાડેજા અને કોઈ રસ્તો નથી આ તો કુદરતનું તોફાન છે હું કેવી રીતે બચાવી શકું ભલે તારે જીવવું હોય તને મોતનો ડર લાગતો હોય મારી પાસે જ્ઞાન છે મને મોતનો ડર નથી મારા જીવનમાંથી ભય અને ભીખ કાયમ માટે જતી રહી મને ખબર છે એક વખત તો મરવાનું છે બધાએ આજે આ કુદરતનો સંજોગ ભેગો કર્યો છે નિમિત્ત ભેગું કર્યું છે ભલે ના આવડું ડૂબી જાય મને કોઈ ડર નથી હા ગીતામાં ભગવાન કે જેમ જૂના અને જરી ગયેલા વસ્ત્રોને છોડી અને નવા વસ્ત્રો ધારણ કરે છે એવી રીતે જીવાતમાં પણ જૂના શરીરો છોડી એક એક દિવસ બધાએ મરવાનું છે જાડેજા આજે નહીં તો કાલે સુકામ થથરું છું સુકામ કામ મોતથી ડરું છું જાડેજો પગમાં પડી ગયો તમારા મેં વખાણ સાંભળ્યા છે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છમાં એ વાત આવી કે તોરલ તો સતી છે તારા સતિત્વના બળથી આ નાવડાને ઉઘારી લે મને બચાવી લે મને મરવો નથી ત્યારે વાત કરી જાળે જા આ નાવડું જે ડૂબી રહ્યું છે ને એનો જવાબદાર તું છું કઈ રીતે તે જે પાપો કર્યા છે આખી જિંદગી ભયંકર કૃતા કરી છે એ પાપો જે કર્યા છે એ પાપો ના ભારથી પાપના વજનથી આ નાવડું ડૂબી રહ્યું છે એક રસ્તો છે બચવાનો આજે આ તોરલની આગળ કુદરતની આગળ કુદરતે તોફાન ઊભું કર્યું છે એ કુદરતની સાક્ષીમાં આ તોરલના પગમાં જ્ઞાનના પગમાં કુદરતને સાક્ષીએ રાખીને કુદરત સાક્ષી છે કુદરતને સાક્ષી રાખી જેટલા જેટલા તે પાપો કર્યા છે એ પાપોને કબૂલ કરી લે કુદરત તને માફ કરી દેશે અને મોતના મુખમાંથી બચી જઈશ કુદરતે જે આ તોફાનનો સંજોગ મોકલ્યો છે આ તોફાન સમી જશે અને તું બચી જઈશ મોતના મુખમાંથી બચી જઈશ પણ બધા પાપો બે હાથ જોડી મારા પગમાં પડી પાપોની માફી માગી સાહેબ કુદરત પાસે માફી જાડેજાએ ધોરણ બોલી કે પાપ તારું પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ તારી બેડલીને બુડવા નહીં દઉં તારી બેડલીને બુડવા નહીં દઉં પાપ તારું પ્રકાશ તારા પાપોને ગણી ગણીમતાઓ મળે માફી માંગ ત્યાં જાડેજાએ પાપ ગણાવવાના શરૂ કર્યા વળતી ચાડેલી ચરતી વાળેલી ગાય તોડી રાણી ચરતી વાળેલી ગાય સરોવર પાડ સતીરાની મેં તો ફોડી સરોવર પાળ લૂટી કુંવારી જાણો સતીરાની લૂટી કુવારી જાન એવા સત વિશ્વ મોરબંદા મેં માર્યા અનેક વરરાજાઓનું મેં ખૂન કરી લીધું જાનો લૂંટી અને જાનો લૂંટી કેટલી કન્યાઓને મારી નાખી કેટલી કન્યાઓનું પાણેતર એમની ચુંદરીઓ મેં લોહીથી ખરડી નાખી અને સત વિશ્વ મોડ બંધા જેને વરરાજાનો મોડ માથેલું ને એમાં તો હજારો વરરાજાઓને મારી નાખ્યા તોરણ મને માફ કરી દે માફ કરી દે બેની ભાણે ભાણેજોને મેં ધૂબ્યા બેની ભાણેજો ને મેં મારી નાખ્યા આવો પાપી જાડે જો હું કબૂલ કરું છું મારાથી ભૂલ થઈ બેની ભાણેજને મેં માર્યા થોડી સરોવર પાળ સતીરાની થોડી સરોવર પાળ પોતાના પાપો ગણાવતા 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 બોલતા બોલતા થાકી ગયો તારે ને કે છે તોરલ જેટલા માથાના વાળ તોડી રાણી એટલા વકર્મ મેં કર્યા હવે હવે મને યાદ નથી આવતા કારણ કે મેં જે વકર્મ કર્યા પાપ કર્યા એ તો માથાના વાળ જેટલા છે હું હું તને ગણાવીશ ત્યાં સુધી તો આ નાવડું ડૂબી જશે માથાના વાળ જેટલા પાપો એટલા વકર્મ મેં કર્યા છે મને સતી બચાવી લે હું પાપી છું પાપી છું મને બચાવી લે હું આ કાયમ માટે આ પાપને છોડી દેવા તૈયાર છું આજથી તને ગુરુ માનું છું અને સતી તમે કહેશો એ પ્રમાણે હું જીવવા માટે તૈયાર છું તમારું વચન પાડવા તૈયાર છું પણ મોતના મુખમાંથી બચાવી સાહેબ પોતે પ્રાયશ્ચિત કર્યું ને પાપોનું પ્રાયશ્ચિત કર્યું કુદરત બને માફ કરી દીધો તોફાને શાંત થઈ ગયું અને સામી તોરલ અને જાડેજા નીકળી અને સામે કિનારે ઉતારતાની સાથે સાહેબ જે કાળા નાગનું લેબલ લાગેલું ને એ નીકળી ગયું અને તોરલે નવું નામ આપ્યું આજથી તમે કચ્છનો કાળો નાગ નહીં પણ આજથી તમે જેસલ પીર તરીકે કહેવાશો પૂજાશો અને સાહેબ સામા કિનારે કચ્છમાં લઈ ગયા અને કચ્છમાં લઈ ગયા પછી તોરલ ગુરુ બનાવી હાથ જોડીને સતી તમે મારા ગુરુ છો આજથી તમારા વચન પ્રમાણે ચાલીસ તમારી આજ્ઞા પ્રમાણે ચા તમારી આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય નહીં કરું તમારો દાસ છું સર્વ મારું જીવન તમને સમર્પિત કરી અને સાહેબ બીજા દિવસે તોરલે આજ્ઞા કરી કે જુઓ આ મારાંત તમારા કપડાં જે છે ને એ નહીં ધોવા જવાનું છે નદીએ માથા પર મૂકો તગાળ અને કપડાં ધોવા જાવ ઊભી બજારે તગારું લઈને વાહ સાહેબ કચ્છના કાળા નાગ જરૂર નામ સાંભળીને રડતું બાળક શાંત થઈ જતું હતું એ કચ્છનો કાળો નાગ માથા પર તગારું લીધું કપડાં ધોવા ગયો લોકોએ જોયું ક્યાં તો કાળો નાગ બારવટીઓ જેસલ આજે કપડાં ધોવે છે એક સ્ત્રીના કહેવાથી તોરલ રાણીના કહેવાથી લોકો મસ્કરીઓ કરે અપમાન કરે પણ આગને હતી કે કોઈ પણ અપમાન કરે તો અપમાન કરે એને પણ ક્ષમા આપી દેવી એની સામે એક શબ્દ બોલતા નહીં તમે પાછું અંદરનું જરૂર ઊભું થઈ જાય મનમાં થાય મારું અપમાન કરે છે આપનું અમુના તલવાર ખેંચીને કાપી નાખું બધાને ત્યાં તો સતીની આજ્ઞા યાદ આવે હવે તમે સ્વતંત્ર નથી મારી આજ્ઞાનું પાલન એ જ ધર્મ એ જ તપ એ જ ભક્તિ ઘેરથી આજ્ઞા આપેલી સતી તોરલે કોઈ અપમાન કરે એ કક્ષર બોલવાનો નહીં એમને ક્ષમા આપી દેવાની અહંકારને ઓગાડી નાખો જેસલ પીર હવે તમારો અહંકાર ઓગાળી ગયો અને એટલે ભગવદ્ ગીતાનું સાતમું લક્ષણ કહ્યું ક્ષમા ક્ષમા વિરસ્ય ભૂષણ જેસલ પીર સતી તોરલની સમાધિઓ આજે કચ્છમાં પૂજાય છે યાર વિચાર કરો ભાવ ફેરવી શકાય એ સત્તા મણન તમને આપી છે જેટલી સત્તા ભાવ નાખવાની આપી છે કર્મ બીજ નાખવાની આપી છે એટલી જ સત્તા ભાવને ફેરવવાની આપ આપી છે તમે કેવી રીતે કહેશો સાહેબ પ્રેક્ટિકલ કરીને બતાવું પછી તો વિશ્વાસ મૂકો વિશ્વાસ મૂકો હાથમાં નટ છે આ બોલ્ટ છે આ બોલ્ટ ઉપર હું દસ આટા ચડાવું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આટા ચડી ગયા બોલ્ટ ઉપર નટ ઉપર હવે આને કાઢવા માટે હું ગમે એટલી તાકાત કરીને ખેંચું આમ ગમે એટલી ખેંચું ક્યારેય નહીં નીકળે મિત્રો ક્યારેય નહીં નીકળે જે કર્મ બીજ પડી ગયું જે ભાવના આંટા ચડી ગયા જેવો ભાવ કર્યો જેવા આંટા ચડ્યા એ કર્મ કારણ શરીરમાં ફિટ થઈ ગયું સાહેબ એ જવાબ લખાઈ ગયો તમારે હવે પંદર મિનિટમાં ખબર પડી વોર્નિંગ બેલ પડ્યા પછી ખબર પડી કે એક ભાવ એવો લંખાઈ ગયો છે કે જે મારા માટે ખરાબ ભાવ છે મેં કોઈના પ્રત્યે દ્વેષ કર્યો મેં પર સ્ત્રી અને પર પુરુષ ઉપર ખરાબ નજર કરી મેં કોઈનું મફતનું લીધું મેં કોઈની આથરડી કકડાઈ આવો ભાવ ફરી ગયો અંદર દસ આંટા ચઢી ગયા એના કુદરત કે કોઈ જ્ઞાની પુરુષ મળે તને પુરુષ મળે અને આ વિજ્ઞાન સમજાવે તારી સત્તા તને સમજાવે કે તારી પાસે આ સત્તા છે જ્યાં સુધી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી અને કોઈ આવો ભૂમિયો મળી જાય અને તને એમ કે આ ખેંચવાથી નહીં નીકળે આ નટ ખેંચવાથી નહીં નીકળે જે દિશામાં તે દસ આંટા ચડાયા છે એની અવરી દિશામાં દસ આટા ફેરવ તો આ નટ એની જાતે નીકળી ગઈ જોવો છો આ નટ નીકળી ગઈ કારણ શરીર આ નટ એ કારણ શરીર છે આ બોલ્ટ એ તમારો ભાવ બીજ છે દસ આટા ચઢાયા દસ આટા ઊંધા ફેરવો આ નટ નીકળી ગઈ આ કારણ શરીરમાંથી તમારું કર્મ બીજ ભાવ બીજ છૂટું પડી જશે એ ડિલેટ થઈ જશે એ આવતા ભાવે કેરી ફોરવર્ડ નહીં થાય હવે મનહરભાઈની વાણી ઉપર વિશ્વાસ હોય આ વિજ્ઞાન મારું નથી આ કુદરતનું વિજ્ઞાન છે કુદરતની ટપાલ છે એ ટપાલ લઈને આ સોશિયલ મીડિયાના માધ્યમથી નાખવા આવ્યો છું એના પર વિશ્વાસ હોય આ વિજ્ઞાન પર તો માનજો બાકી એને ના માનો તોય વાંધો નથી અને ગપ્પું માનો જૂઠ માનો તોય વાંધો નથી મને કોઈ ફેર પડવાનું કારણ કે હું તો મારું કામ કાઢવા આવ્યો છું યાર હું તો મારા જે રસ્તે ચાલું છું એ રસ્તે ચાલ્યો જવાનો છું પણ જતાં જતાં એક ભાવ કરેલા એવા અમે અનંત અવતારથી કે આજે મને જે પ્રાપ્ત થયું છે કુદરતે મને આપ્યું છે જતાં જતા બધા હજારો લોકો આનો લાભ લે મારી સાથે રસ્તે ચાલ્યું છે રસ્તે બધાને લેતો જો બધાને લેતો મારું બગડી જવાનું છે મફતનું જ્ઞાન છે કુદરતે અને હજારો લોકો આ જ્ઞાન દ્વારા શાશ્વત સુખ સનાતન સુખને પામે એમાં મારું શું બગડી જવાનું છે એનું તો મને અઢળક અઢળક એવું પુણ્ય પુણ્યાનું બંધી પુણ્ય બંધાશે કે જેનાથી મોક્ષનો રસ્તો મારો ટૂંકો થઈ જશે આ ભાવ છે મારો મિત્રો પ્રયાસિત કરીને જેટલા આંટા ફેરવ્યા છે કર્મની અંદર એટલા જ આંટા પાછા ફેરવો એ કર્મ નીકળી જાય જેવી રીતે બોલ્ટમાંથી નટ નીકળી ગઈ એના માટે એ ભાવ પડી ગયો જેના પ્રત્યે દ્વેષ થયો જેની આથરની કકડાઈ એની અંદર પરમાત્મા બેઠા છે અને સાહેબ પરમાત્માને કોઈ રાગદ્વેષ નથી કોઈના પ્રત્યે દ્વેષ એ તો સંભાવને પામેલા છે જીવ માત્રનો આત્મા સંભાવ સ્વરૂપ છે એનો સ્વભાવ જ સંભાવ છે એટલે એને યાદ કરો એ સંજોગ યાદ આવે એને યાદ કરી અને હાર્ડલી એની અંદર બેઠેલા પરમાત્માનો જેવું જેસલ જાડેજા એની જેસલ જાડેજા જાની સામે સતી તોરલ હતી સાહેબ અને કુદરતની સાક્ષી એવી રીતે કુદરતને સાક્ષીમાં રાખો અથવા તમે જે ભગવાનને માનો છો એ ભગવાનને સાક્ષીમાં રાખો માતાજીને જેને માનતા હોય ઈષ્ટદેવને એને સાક્ષીમાં રાખી અને એ પરમાત્મા જે જેનો જેની આપણે ભૂલ કરી જેનો દોષ કર્યો છે જે અવરું બીજ પડી ગયું છે બસ એના આટા ફેરવી દો પ્રાયશ્ચિત કરીને પ્રાયશ્ચિત કર કર કરશો ને એટલે એની બેઠેલા આત્માનું પ્રાયશ્ચિત કરશો એ માફી આપે 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 ને આપે જ જો માફી ના આપે તો એને પરમાત્મા ના કહેવાય આત્મા પોતે કરુણાનો સાગર છે આત્મા પોતે સંભાવ સ્વરૂપ છે અને જીવ માત્ર પ્રત્યે રાગદ્વેષ નથી આપણે પ્રાયશ્ચિત કરીએ કે કર્મ જેમ નટમાંથી બોલ્ટમાંથી નટ છૂટી પડી ગઈ એવી રીતે છૂટી પડી ગઈ પણ અહીંયા પ્રશ્ન થશે કે મનહરભાઈ છૂટી પડી ગઈ એની સાબિતી શું એ ડિલેટ થઈ ગયું એ ભાવ ડિલેટ થઈ ગયો એની સાબિતી શું સાબિતી મનહરભાઈ આપશે મનોરભ મનોરભાઈ પહે જેટલું કુદરતે મને આપ્યું છે ને એ બધું જ હું વેરી દેવા માગું છું એને વેવડાવી દેવા માગું છું સાહેબ કશું મારે નથી રાખવું કોઈ છુપવું નથી રાખવું અને એટલે એ ભાવ તમે કર્યો જેના પ્રત્યે દ્વેષ કર્યો જેનો દોષ કર્યો છે એ માણસ એ જીવ જ્યારે તમને યાદ ના આવે જેનો દોષ કર્યો છે એ ઊંઘમાં તમને યાદ આવી જતો તો તમને ઊંઘમાં નતો દેતો એ દોષ એ દોષ પછી કાયમ માટે નીકળી જશે ત્યારે એ તમને સપનામાં પણ યાદ નહીં આવે સપનામાં પણ યાદ નહીં આવે એ યાદ ના આવે ને કાયમ માટે ભૂલાઈ જાય ત્યારે સમજજો કે એ જે ભાવબીજ પડેલું કારણ શરીરમાં એ ભાવબીજ ડિલીટ થઈ ગયું છે હવે શું જોઈએ તમારે આટલું આપી દીધું કુદરતે મને જે ટપાલ આપી એ જ ટપાલ તમને આપી છે મનહરભાઈ માત્ર નિમિત્ત બન્યા છે આ ટપાલને તમને આપી દીધી યાર મારી ડ્યુટી મેં બજાવી દીધી અને હું ડ્યુટી બજાવવા જ આવ્યો છું યાર આમાં મારું કશું નથી જે છે કુદરતનું છે જે છે ગીતામાં આપેલું કૃષ્ણ ભગવાનનું જ્ઞાન છે મારું કશું જ નથી માટે હાડમાસ ચામડાના બનેલા મનહરભાઈની વેલ્યુ જીવનમાં ક્યારેય ના કરશો હાડમાં ચામડાના મનહરભાઈની વેલ્યુ તમારી નજરમાં જીરો રાખજો જીરો રાખજો કાયમ જીરો રાખજો સાહેબ વેલ્યુ કરવી હોય તો આ જ્ઞાનની કરજો આ કુદરતના જ્ઞાનની કરજો ભગવાને ભગવદ્ ગીતામાં આપેલા જ્ઞાનની કરજો વેલ્યુ ટપાલીની ના કરશો વેલ્યુ આ ટપાલીએ તમને જે ટપાલ નાખી છે તમારી સામે